મહેશર ઓનલાઈન મેથ્સ ગણિત ધોરણ દસ પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક આજે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના વિવિધ પ્રશ્નોનો ઉકેલ મેળવીશું નીચે આપેલી માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચો મિત્રો દ્વિચલ એટલે બે ચલ કે જેમાં એક્સ અને વાય એ અથવા બી એવા આવતા હોય અને સુરેખ સમીકરણ એટલે કે જે સમીકરણમાં ચલની ઘાત એક હોય તેને સુરેખ સમીકરણ કહેવાય અને સમીકરણ યુગ્મ એટલે સમીકરણોની જોડ બનાવવાની છે તો પેલો પ્રશ્ન છે પિતા પુત્રને કહે છે પાંચ વર્ષ પહેલાં મારી ઉંમર તારી ઉંમર કરતાં સાત ગણી હતી પાંચ વર્ષ પછી તારી જે ઉંમર હશે તેના કરતાં મારી ઉંમર ત્રણ ગણી હશે તો અહીં પિતા અને પુત્રની ઉંમર ઉપરનો સવાલ છે તો આપણે ધારો કે પિતાની ઉંમર એક્સ વર્ષ છે અને પુત્રની ઉંમર વાય વર્ષ છે હવે પિતા પુત્રને પ્રથમ વાક્યમાં કહે છે પાંચ વર્ષ પહેલાં તારી મારી ઉંમર તારી ઉંમર કરતાં સાત ગણી હતી હવે પિતા કહે છે કે પાંચ વર્ષ પહેલાં મારી ઉંમર તો પિતાની ઉંમર અત્યારે એક્સ વર્ષ છે તો પાંચ વર્ષ પહેલાં એની ઉંમર હોય એકસો છા પાંચ તારી ઉંમર એટલે કે પુત્રની ઉંમર અત્યારે વાય છે તો પાંચ વર્ષ પહેલાં હોય વાય ઓછા પાંચ તો મારી ઉંમર તારી ઉંમર કરતાં સાત ગણી હતી એટલે કે વાય ઓછા પાંચના સાત ગણા હતા એટલે આપણે એને કાઉન્સ કરીને સાત વડે ગુણી દેવા પડે અને ગણિતમાં હતી છે વગેરેનો અર્થ બરાબરથી દેખાડાય એટલે કે એક્સ ઓછા પાંચ બરાબર સાત ગુણ્યા વાય માઇનસ પાંચ જો આપણે બરાબરની બીજી તરફ સાતને કાઉસમાં ગુણી દઈએ તો હવે આપણી પાસે વધે એક્સ ઓછા પાંચ બરાબર સાત ઓછા પાંત્રીસ જમણી બાજુના બંને પદોને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો બંને પદોની નિશાની બદલાઈ જાય એટલે કે એક્સ ઓછા પાંચ ઓછા સાત વાય પાંત્રીસ બરાબર ઝીરો હવે આપણે જેટલા ચલવાળા પદો છે તેને આગળ લેવાના અને અચળ પદો છે તેને બાજુમાં રાખીને સાઈડમાં રાખીને સાદુ રૂપ આપીએ તો ઓછા પાંચ અને વત્તા પાંત્રીસનું સાદુરૂપ થાય વધતા ત્રીસ તેથી એક્સ ઓછા સાત વાય વધતા ત્રીસ બરાબર ઝીરો આ આપણું પેલું સમીકરણ છે એ જ રીતે બીજું વાક્ય જે પિતા કહે છે પાંચ વર્ષ પછી તારી જે ઉંમર હશે તેના કરતાં મારી ઉંમર ત્રણ ગણી હશે પાંચ વર્ષ પછી તારી ઉંમર એટલે કે હાલની ઉંમર વાય છે તો પાંચ વર્ષ પછી તારી ઉંમર વાય વધતા પાંચ થાય તે તેના કરતાં મારી ઉંમર મારી ઉંમર એટલે એક્સ વત્તા પાંચ થશે પાંચ વર્ષ પછી મારી ઉંમર ત્રણ ગણી હશે એટલે કે સામેવાળા કરતાં ત્રણ ગણી તો સામેવાળું જે ઇક્વેશન હોય સમીકરણ હોય એને ત્રણ વડે ગુણી દેવું પડે અને હશે એટલે કે બરાબર તો એક્સ વત્તા પાંચ બરાબર ત્રણ કૌંસમાં વાય વત્તા પાંચ કાઉસમાં ગુણાવી દઈએ તો આપણને મળશે ત્રણ વાય વત્તા પંદર જમણી બાજુના બંને પદોને ડાબી તરફ લાવીએ તો નિશાની બદલાઈ જાય તેથી એક્સ વત્તા પાંચ ઓછા ત્રણ વાય ઓછા પંદર ચલવાળા બંને પદો આપણે આગળ લખીએ અને અચળ પદોનું અચળપદોનું રૂપ આપીએ તો હવે આપણને મળશે એક્સ ઓછા ત્રણ વાય ઓછા દસ બરાબર ઝીરો તો આ આપણું બીજું સમીકરણ છે તો અહીં આપણને આપેલી માહિતી પરથી બે દ્વિચલ સુરેખ સમીકરણ મળ્યા જેને સુરેખ સમીકરણ યુગ્મ કહે છે બીજો પ્રશ્ન એક કિલોગ્રામ સફરજન અને એક કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત રૂપિયા એકસો પચાસ છે અને એક કિલોગ્રામ સફરજનની કિંમત એક કિલોગ્રામ પાઇનેપલની કિંમત કરતાં બમણી છે તો આપણે સફરજન અને પાઇનેપલની કિંમત ધારી લેવી પડે ધારો કે એક કિલોગ્રામ સફરજનની કિંમત એક્સ રૂપિયા છે એક કિલોગ્રામ પાઇનેપલની કિંમત વાય રૂપિયા છે હવે આપણને કહ્યું છે એક કિલોગ્રામ સફરજન અને એક કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત રૂપિયા એકસો પચાસ છે એટલે કે એક્સ અને વાય બંનેનું કુલ એટલે કે બંનેનો સરવાળો તો એક્સ વત્તા વાય એ આપણને આપેલું છે એકસો પચાસ તો બરાબર એકસો પચાસ તો એક્સ વત્તા વાય બરાબર એકસો પચાસ આ આપણું પેલું સમીકરણ થશે હવે બીજું વાક્ય આપ્યું છે એક કિલોગ્રામ સફરજનની કિંમત એક કિલોગ્રામ પાઇનેપલની કિંમત કરતાં બમણી છે તો વાક્યમાં પ્રથમ સફળજનની કિંમત એટલે કે એક્સ ત્યારબાદ એક કિલોગ્રામ પાઇનેપલની કિંમત એટલે કે વાય કરતા બમણી છે એટલે કે બે ગણી એટલે કે બે ગુણવા પડે તો એક્સ બરાબર ટુ વાય તો ટુ વાયને આપણે ડાબી તરફ લાવીએ તો હવે થશે એક્સ ઓછા ટુ વાય બરાબર ઝીરો તો આ આપણું બીજું સમીકરણ આમ આપણને આપેલી માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મળ્યા ત્રીજો પ્રશ્ન ધોરણ દસની ગણિતની વાર્ષિક પરીક્ષામાં નિલેશ ઇલેશ કરતાં બમણા ગુણ મેળવે છે બંનેના ગુણનો સરવાળો એકસો પાંત્રીસ છે તો આપણે અહીં નિલેશ અને ઇલેશના ગુણ ધારી લેવા પડશે ધારો કે નિલેસે મેળવેલા ગુણ એક્સ છે અને ઇલેશે મેળવેલા ગુણ વાય છે પ્રથમ વાક્યમાં લખ્યું છે નિલેશ ઇલેશ કરતા બમણા ગુણ મેળવે છે તો નિલેશના ગુણ છે એક્સ ઇલેશ ઇલેશના ગુણ છે વાય ઇલેશ કરતા બમણા એટલે કે ઇલેશના ગુણને બે વડે ગુણી દેવા પડે તો ટુ વાય મેળવે છે એટલે કે બરાબર તો એક્સ બરાબર ટુ વાય ટુ વાયને ડાબી તરફ લાવીએ તો આપણને મળશે એક્સ ઓછા ટુ વાય બરાબર ઝીરો આ આપણું પ્રથમ સમીકરણ બીજા વાક્યમાં કીધું છે બંનેના ગુણનો સરવાળો એકસો પાંત્રીસ છે એટલે કે એક્સ અને વાયનો સરવાળો કરીએ તો એકસો પાંત્રીસ તો એક્સ અને વાય બંનેનો સરવાળો બરાબર એકસો પાંત્રીસ તો એક્સ વત્તા વાય બરાબર એકસો પાંત્રીસ છે આપણું બીજું સમીકરણ આગળનો પ્રશ્ન જોઈએ એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના ત્રણ ગણાથી પાંચ ઓછી છે લંબચોરસની પરિમિતિ એકસો દસ છે તો અહીં આપણે લંબચોરસની લંબાઈ એક્સ છે અને લંબચોરસની પહોળાઈ વાય છે એવું ધારી લઈએ હવે પ્રથમ આપણને આપેલું છે લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના ત્રણ ગણાથી ઓછી છે તો આપણે વાક્ય મુજબ જ લેતા જઈએ તો લંબચોરસની લંબાઈ એક્સ તેની પહોળાઈના એટલે કે વાય ના ત્રણ ગણા ત્રણ ગણા એટલે પહોળાઈ એટલે વાય તો વાયના ત્રણ ગણા એટલે ત્રણ વાય થી પાંચ ઓછી તો જ્યારે થી ઓછી એવું આવે તો આપણે એને બાદ કરવા પડે એટલે કે ઓછા પાંચ તો છે એ શું છે લંબાઈ છે એટલે કે લંબાઈ બરાબર એક્સ બરાબર ત્રણ વાય ઓછા પાંચ ડાબી બાજુના બંને સોરી જમણી બાજુના બંને પદોને આપણે ડાબી તરફ લાવીએ તો નિશાની બદલાઈ જાય તો એક્સ ઓછા ત્રણ વાય વત્તા પાંચ બરાબર ઝીરો જે આપણું પ્રથમ સમીકરણ થશે વળી બીજા વાક્યમાં આપેલું છે લંબચોરસની પરિમિતિ એકસો દસ છે હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ અહીં આપણને લંબચોરસની પરિમિતિ એકસો દસ છે એવું આપેલું છે એટલે આપણે લંબચોરસની પરિમિતિની જગ્યાએ લખશું એકસો દસ બરાબર બે ગુણ્યા લંબાઈ એટલે એક્સ અને પહોળાઈ એટલે વાય એટલે બે ગુણ્યા એક્સ વત્તા વાય અને વચ્ચે બરાબરની નિશાની અહીં બે ગુણાકારમાં છે બીજી તરફ જાય તો ભાગાકારમાં જાય એટલે કે એક્સ વત્તા વાય બરાબર એકસો દસ ભાગ્યા બે અને એકસો દસ ભાગ્યા બે એટલે પંચાવન તો આમ આપણું બીજું સમીકરણ મળ્યું એક્સ વત્તા વાય બરાબર પંચાવન પાંચમો પ્રશ્ન પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો પંચ્યાસી વર્ષ છે પુત્રની ઉંમર પિતાની ઉંમરના એક ચતુર્થાંશ જેટલી છે તો ધારો કે પિતાની ઉંમર એક્સ વર્ષ છે અને પુત્રની ઉંમર વાય વર્ષ છે હવે આપણે પ્રથમ વાક્યમાં કીધું છે પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો પંચ્યાસી વર્ષ છે તો પિતાની ઉંમર એટલે એક્સ પુત્રની ઉંમર એટલે વાયનો સરવાળો એટલે બંનેનો સરવાળો પંચ્યાસી વર્ષ છે એટલે કે બરાબર પંચ્યાસી તો એક્સ વત્તા વાય બરાબર પંચ્યાસી આ આપણું પ્રથમ સમીકરણ બીજા વાક્યમાં આપેલું છે પુત્રની ઉંમર પિતાની ઉંમરના એક ચતુર્થાંશ જેટલી છે વાક્ય મુજબ જ આપણે કિંમતો મૂકતા જઈએ તો પુત્રની ઉંમર એટલે વાય પિતાની ઉંમરના એક્સ પિતાની ઉંમરના એટલે કે એની સાથે ગુણાકાર ના એક ચતુર્થાંશ જેટલી તો આપણે એક ચતુર્થાંશ ગુણાવી દેવા પડે છે એટલે બરાબર તો વાય બરાબર એક ચતુર્થાંશ એક્સ તો ચાર છેદમાં છે સામેની તરફ જાય તો ગુણાકારમાં જાય તેથી ચાર વાય બરાબર એક્સ તો આપણે એને આવી રીતે એક્સ બરાબર ચાર વાય એમ પણ લખી શકીએ અને જમણી બાજુ ચાર વાય છે ને ડાબી તરફ લઈ જઈએ તો એક્સ ઓછા ચાર વાય બરાબર ઝીરો તો આપણું બીજું સમીકરણ મળ્યું એક્સ ઓછા ચાર વાય બરાબર ઝીરો છઠ્ઠો સવાલ એક ક્રિકેટ મેચમાં સચિન સહેવાગના રન કરતાં ત્રણ ગણા રન કરે છે બંને મળીને કુલ બસ્સો રન કરે છે તો ધારી લઈએ કે સચિને કરેલા રન એક્સ છે અને સહેવાગે કરેલા રન વાય છે અહીં પ્રથમ વાક્યમાં સચિન સહેવાગના રન કરતા ત્રણ ગણા રન કરે છે તો સચિનના રન છે એક્સ વાક્ય મુજબ જ જઈએ સચિનના રન એક્સ સહેવાગના રન વાય કરતા ત્રણ ગણા એટલે કે વાયને ગુણ્યા ત્રણ કરે છે એટલે કે બરાબર તો એક્સ બરાબર ત્રણ વાય ત્રણ વાયને ડાબી તરફ લઈ જઈએ તો એક્સ ઓછા ત્રણ વાય બરાબર ઝીરો જે આપણું પ્રથમ સમીકરણ ત્યારબાદ બીજા વાક્યમાં કહ્યું છે બંને મળીને કુલ બસો રન કરે છે એટલે કે એક્સ અને વાય બંને મળીને એટલે કે કુલ એક્સ વત્તા વાય બરાબર બસો તો એક્સ વત્તા વાય બરાબર બસો એ આપણું બીજું સમીકરણ ત્યારબાદ સાતમો પ્રશ્ન એક સિક્કો ઉછાળતા તેના ઉપર છાપ મળે તેની સંભાવના તેના પર કાંટો મળે તેની સંભાવના કરતાં બમણી છે છાપ અને કાંટો મળવાની સંભાવનાનો સરવાળો એક છે તો ધારી લઈએ કે છાપ મળે તેની સંભાવના એક્સ છે કાંટો મળે તેની સંભાવના વાય છે પ્રથમ વાક્યમાં આપણને કહ્યું છે છાપ મળે તેની સંભાવના તેના પર કાંટો મળે તેની સંભાવના કરતાં બમણી છે વાક્યને અનુસરીને જ આપણે આગળ વધીએ તો છાપ મળે તેની સંભાવના એટલે કે એક્સ તેના પર કાટો મળે તેની સંભાવના એટલે કે વાય કરતા બમણી છે બમણી એટલે બે વડે ગુણી દેવા પડે છે આ એટલે બરાબર તો એક્સ બરાબર બે વાય બે વાયના આપણે ડાબી તરફ લઈ જઈએ તો એક્સ ઓછા બે વાય બરાબર ઝીરો આ આપણું પ્રથમ સમીકરણ ત્યારબાદ છાપ અને કાંટો મળવાની સંભાવનાનો સરવાળો એક છે તો છાપ મળવાની સંભાવના એટલે એક્સ કાંટો મળવાની સંભાવના એટલે વાય અને બંનેનો સરવાળો એટલે એક્સ વત્તા વાય એક છે એટલે કે એક છે તો બરાબર તો એક્સ વત્તા વાય બરાબર એક આમ આપણું બીજું સમીકરણ મળ્યું એક્સ વત્તા વાય બરાબર એક આમ આપણને જુદા જુદા વાક્યો ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં કઈ રીતે બનાવવા તે આપણે જોયું જો તમને મારો આ વીડિયો પસંદ પડે તો મારી યુટ્યુબ ચેનલ મહેશર ઓનલાઇન મેચ લાઇક કરો અને આવા વધુ વીડિયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો